તાપી જિલ્લાના પત્રકારોએ જિલ્લાના તમામ તાલુકાની ગામ પંચાયતોના વહીવટમાં વ્યાપક ભ્રષ્ટાચાર હોવાના આક્ષેપ કરી આવી ભ્રષ્ટાચારી પંચાયતોમાં એન્ટી કરપ્શન બ્રાન્ચની તપાસ કરાવવાની માંગણી કરતું એક આવેદનપત્ર તાપી જિલ્લા કલેક્ટર અને જિલ્લા વિકાસ અધિકારીને સુપરત કર્યું હતું તાપી જિલ્લાના પત્રકારોએ ગુજરાત રાજ્ય વિકાસ કમિશનરને સંબોધીને આપેલા આવેદનપત્રમાં જણાવ્યું કે સરકાર દ્વારા પ્રજાના હિતમાં ગામડાના છેવાડાના માનવી સુધી વિકાસના મીઠા ફળ પહોંચે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને સરકારી યોજનાઓ તાપી જિલ્લાના વિવિધ વિભાગો દ્વારા ફાળવવામાં આવે છે પરંતુ ક્યાંક ને ક્યાંક સરપંચો તલાટી તેમના વિભાગ સાથે સંકળાયેલા સરકારી અને બિન સરકારી અધિકારીઓના મેળા આ ગ્રાન્ટ અને યોજનાઓના લાભ પ્રજા સુધી પહોંચતા નથી અને ગામ કે વ્યક્તિના વિકાસને સ્થાનિક સરપંચ તલાટી અને સરકારી તથા કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારી અધિકારીઓને જ વિકાસ થઈ રહી છે થઈ રહ્યો છે હવે ભ્રષ્ટાચારીઓ પર લગામ કસવા માટે અને સરકારમાં પૈસાની સાચા અર્થમાં લોકોનો વિકાસ અર્થે વપરાય તેવા સદ હેતુથી પત્રકારો જિલ્લાની તમામ ગ્રામ પંચાયતોમાં પાછળના સાત વર્ષમાં કરવામાં આવેલા વિકાસ કામો અને યોજના દ્વારા લાભાર્થીઓને આપવામાં આવેલ સહાયની એસીબી દ્વારા તપાસ કરાવી ભ્રષ્ટાચારીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગણી કરી છે આજે પત્રકારોએ વિકાસ કમિશનરને આવેદનપત્ર આપીને ખાસ અવગત કર્યા હતા કે પાછલા વર્ષોથી કોન્ટ્રાક્ટ વેજ પર અને સરકારી ખાસ કરીને મનરેગામાં જે કંઈ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ અમે ઉજાગર કરવાનો પ્રયત્ન કરીએ છીએ પરંતુ તેમ છતાં આ દિવસોમાં એ હોદ્દા પરથી કોઈકની બદલીઓ નથી થતી અને શા માટે તેઓ હોદ્દા હોદ્દાને લઈને એટલા બધા ગંભીર નથી એ બાબતે અમે વિકાસ કમિશનરને ધ્યાન દોર્યું અને આવનાર દિવસોમાં અધિકારીઓની બદલીઓ થાય અને અમે ખાસ પત્રકાર તરીકે ખણખોજ કરીને જે તે બાબતો સરકારની સામે લાવીએ છીએ એ બાબતો તરફ સરકાર ધ્યાન આપે એના માટે અમે આવેદનપત્ર આપીએ સત્ય અને કરતા કરતાં પત્રકારો પર જે હુમલો કરવામાં આવ્યો છે એ ખૂબ જ નિંદનીય છે ખાસ કરીને આપણે જોવા જઈએ તો ગામડાઓમાં જે લોકોને વાચા આપવાનું કામ કરે છે ચૂંટાયેલા પ્રતિનિધિઓ જ્યારે લોકો તરફ ધ્યાન નથી આપતા ત્યારે સત્યને ઉજગાર કરવા માટે પત્રકારો ગામડે ગામડે જતા હોય અને જ્યારે પ્રેસ અને મીડિયામાં આવતું હોય ત્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ કે અધિકારીઓ દોડતા થાય છે અને એ જ વાતને લઈને આ જે પત્રકાર પર હુમલો થયો છે ખૂબ જ નિંદનીય છે એની સામે સખતમાં સખત કાર્યવાહી થવી જોઈએ આજરોજ જે બુહારીની અંદર જે ઘટના બની હતી અને એને અનુલક્ષીને તાપી ના વાલોડ તાલુકાના સરપંચ એસોસિએશને જે આવેદનપત્ર આપ્યું હતું જે આવેદનપત્રને અનુલક્ષીને આજે જિલ્લાના વિકાસને અનુલક્ષીને તમામ મુદ્દાઓ આવરી લઈને અમે આજે તાપી જિલ્લાના પત્રકારોએ જિલ્લા વિકાસ અધિકારી મારફતે કમિશનરશ્રીને આવેદનપત્ર પાઠવેલ છે જી આજ રોજ તાપી પ્રેસ ક્લબ અને તાપી જિલ્લાના તમામ પત્રકારો દ્વારા જિલ્લા વિકાસ અધિકારી મારફતે વિકાસ કમિશનર ગુજરાત અને પીઓ ઓફિસ દિલ્હીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી છે કે સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ અને યોજનાઓ છેવાડાના માનવીનો વિકાસ થાય આદિવાસી સમાજનો વિકાસ થાય તે માટે ફાળવતી હોય છે પરંતુ ક્યાંક ને ક્યાંક એ યોજનાનો લાભ એ યોજનાના મીઠા ફળ છેવાડાના માનવી સુધી પહોંચી શકતા નથી કારણ કે સરપંચો ઉપસરપંચો તલાટીઓ અને સરકારી કે બિન સરકારી કોન્ટ્રાક્ટ બેઝ પર રહેલા અધિકારીઓની મિલીભગતના કારણે આ બધી ભાગબટાઈ થઈ જાય છે અને જેનો વિકાસ થવો જોઈએ એ માનવી વિકાસથી વંચિત રહી જાય છે અને એના બદલે અધિકારીઓ સરપંચોનો વિકાસ થઈ જાય છે તો અમારી માંગ છે કે પાછલા સાત વર્ષમાં જે પણ સરપંચો ચૂંટાઈને આવ્યા હતા કે અત્યારે એમની પત્નીઓ ચૂંટાઈને આવી છે એમની એસીબી બી થાય કે એમની સંપત્તિમાં કેટલો વધારો થયો છે